પુરુષ સ્ત્રીનું અડધું અંગ કે અડધું અંગ સ્ત્રી લગ્ન જીવનનું ગાળું ખોટકાય ત્યારે સ્ત્રી પુરુષથી અલગ પડે પણ ખરેખર પુરુષથી અલગ પડે ખરી એક કામ કર, આ કેસ મારા જુનિયરને સમજાવી દે. પણ સાહેબ, આ કેસ તમારા દાવનો છે. તું તારા કમિશનથી મતલબ રાખને યાર. એઝ યુ વિશ માય લોર્ડ. શશીભાઈ, હું ઘરેથી નીકળી ગઈ છું. હું બહાર છું. મને અડધો એક કલાક જેવું થશે ઓફિસ પહોંચતા. હા, મને પણ અડધો કલાક થશે. સારું, તો આપણે અડધો કલાક પછી ઓફિસે મળીએ. શશીભાઈ, હું મમ્મીને કયા વગર આવી છું. ડોન્ટ વરી, મોડું થશે તો હું મૂકવા આવીશ. અરુણભાઈને બહુ મોડું થયું નહીં? જો, અરુણ મારા લીધે તારો કેસ લડવા તૈયાર થયો છે. હું તમને બહુ તકલીફ આપું છું. તું મને તકલીફ આપે છે? ખરેખર મને તેવું કશું લાગતું જ નથી. આજકાલ જજ બહુ મોડે સુધી કામ કરે છે. તમે ચા કોફી પીધી કે નહીં? કેટલા વર્ષથી ઘેર છો? 1.5 વર્ષથી. બાળકો? નથી, મારે પાછળ નથી જવું. કારણ જાણી શકું? સાસુ સસરા બહુ ચીક ચીક કરે છે. તમારા હસબન્ડનો સ્વભાવ કેવો છે? મેં કહ્યું એમને કે આપણે અલગ રહીએ, પણ એ ના પાડે છે, એટલે ડિવોર્સ લેવા છે. ડિવોર્સ શું કામ? ભરણ પોષણનો કેસ કર. કયો કેસ કરવો એ તમે નક્કી કરો, મારે તો બસ એને સીધો કરવો છે. ને સીધો એટલે જલેબીમાંથી ફાફડા જેવો સીધો કરી નાખીશ. મારી ફી 40,000, તારીખના 2,000 અલગથી. વિચારીને જવાબ આપજો.
ભરણ પોષણનો કાંકરો જોરદાર માર્યો. હા, સોનાના ઈંડા આપતી મરઘી છે, એક ઝાટકે થોડી હલાલ કરાય એને. દર મહિને વહીંચીને ખાઈશું. હા બોલ મેનકા. હા હા ઓકે, હા ભલે. અરે ચિંતા ના કર, હું છું ને. ઓકે હા ઓકે. કલ્પના, કામિની, મેનકા, શું છે આ બધું? કેમ જલન થાય છે? ના, ખુશી સેલિબ્રેટ કરવી છે. કરીએ. આમે દક્ષા છોકરાઓને લઈને પિયર ગઈ છે. તો સોનામાં સુગંધ ભળી. જો હું ડિનરનું એરેન્જમેન્ટ કરું છું, તું ખંભાનું એરેન્જમેન્ટ કર. ખંભાનું અરેન્જમેન્ટ થઈ ગયું. મારો સાડુ મિલિટરીનો માલ આવ્યો છે. વરને સીધો કરવા, બે બે પેગ મારવા જ પડશે.